સુરતમાં બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું તે મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। સુરતમાં બિલ્ડરના અપહરણ અંગે લેવાયેલી 150 લોકોની જુબાનીમાં 70 સાક્ષી હોસ્ટાઇલ થયા હતા, જેથી ભોગ બનારા શૈલેષ ભટ્ટે ફરીથી કેસ ચલાવવા કોર્ટમાં પિટિશન કરી હતી, જેથી આગામી 9 માર્ચે 70 સાક્ષીને ફરીથી કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે। શૈલેષ ભટ્ટનું ફેબ્રુઆરી 2018માં ગાંધીનગર કોબા સર્કલ પાસેથી અપહરણ કરી 12 કરોડની કિંમતના બિટકોઈન અને રોકડા 78 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ગુનો નોંધાયો હતો। સો 50 જેટલા સાક્ષીઓને કોર્ટ એક્ઝામિન કરે, એક્ઝામિનેશન પછી મોસ્ટ ઓફલી સાક્ષી મોર દેન 70 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા। અલ્ટિમેટલી કોર્ટ જે સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા છે એમની સામે કોર્ટે એવિડન્સ લઈને કેસ કન્ટિન્યુ કર્યો છે, પણ એની સામે કોઈ એક્શન નથી લીધી। તો સુરતના પાંડેસરામાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસ દ્વારા તપાસમાં આ ગેંગની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે અનેક ચોરી અને સાથે જ ધાડ ચપ્પુની અણીએ લૂંટ ચલાવતી આ આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડ્યા છે। ગેંગના 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ ચોપડે નોંધાયેલા 6 જેટલા ધાડ ઘરફોડ સહિત લૂંટ જેવા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તો મધ્યપ્રદેશની આંતરરાજ્ય ગેંગ પાસેથી પોલીસે 2,95,000થી વધુનો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે। આમાં પાંડેસરા પીઆઈ અને સર્વેલન્સ પીએસઆઈ ડીડી ચૌહાણ અને એની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને આ કામગીરી કરવામાં આવેલ છે। ડીસીપી ઝોન 4, એસીપી ડિવિઝન શ્રી દેસાઈ અને સેક્ટર 1 તમામ અધિકારીઓએ આ ટીમ સાથે મળીને આ સફળતા મેળવેલ છે। બધાને અભિનંદન। જે ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમે આ ગેંગને પકડવામાં સફળતા મેળવેલ છે, આ લોકોને તુરંત અસરથી 25,000 રૂપિયા ખાસ કિસ્સામાં ઇનામ આપવામાં આવ્યા છે। તો અમદાવાદમાં બ્લડ ડોનેશન માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે તેમને લોહી મળી રહે તે ખાસ ઉદ્દેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન ગુજરાત સિવિલ કેન્સર સોસાયટીના થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ કરીને થયું હતું, ત્યારે ક્લબ મેમ્બર સાથે એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો વધુ જોવા મળ્યા હતા। ત્યારે આ કેમ્પમાં 200થી વધારે બ્લડ યુનિટ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે જેને બ્લડની ખૂબ જ જરૂર હોય છે તેની માટે આયોજન કરવામાં આવ્યું છે, અને આ સળંગ 6ઠું વર્ષ છે કે જ્યારે એએસસી અને સ્પોર્ટ્સ ક્લબ સાથે મળી અને આ બ્લડ ડોનેશન કેમ્પ માટે લોકોને અપીલ કરી અને બ્લડ ડોનેશન કલેક્ટ કરે છે। એટલે અમે કેન્સર સોસાયટી સાથે ટાઈપ કરી લીધું, એમને કાયમ જરૂર જ હોય છે બ્લડની, કારણ કે કેન્સર અફેક્ટેડ ચિલ્ડ્રનને લગભગ રોજ એક બોટલની જરૂર પડે છે, પેરેન્ટ્સ આપી ના શકે, રિલેટિવ્સ ના આપી શકે, એટલે અમે એમને આપીએ છીએ, અમને વધારે સેટિસ્ફેક્શન મળે છે કે ભાઈ એન્ડ યુઝ પણ બહુ સારો થાય છે।